ગુજરાતમાં ચૂંટણીના પડગમ વાગી રહ્યા છે ત્યારે મુખ્યમંત્રી દ્વારા રાજ્યના પ્રદેશોમાં વિવિધ જગ્યાએ મુલાકાતોના દોર શરૂ કરી અને સંગઠનને મજબૂત બનાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ગત રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શ્રી દ્વારા અરવલ્લી જિલ્લા અને ગાંધીનગર જિલ્લાના તાલુકાઓમાં વિવિધ બેઠકની સંગઠન અને વહીવટી અધિકારીઓ સાથે પદાધિકારીઓ સાથે બેઠક યોજી સમીક્ષા કરવામાં આવી હતી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગાંધીનગર જિલ્લાના માણસા ખાતે જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી અને પ્રજાના પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ માટે તથા વિકાસના કાર્યમાં સૌનો સાથ સૌનો વિકાસની ભાવનાને મજબૂત કરવા માટે સૂચન કર્યું હતું. આમ 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડગમ વાગી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષોનો જમાવડો અને દોર શરૂ થઈ ગયો છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી પણ અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે પણ વહીવટી અધિકારીઓની સાથે અને પદાધિકારીઓની સાથે સમીક્ષા બેઠક યોજી હતી અને લોકોના જે પ્રશ્નો છે, જે પ્રશ્નો નડતરરૂપ છે અને જે પ્રશ્નોને હકારાત્મક રીતે ઉકેલ થાય તે માટે અધિકારીઓને અને પદાધિકારીઓને સૌનો સાથ સૌના વિકાસની ભાવનાને વધુ મજબૂત કરવા માટે પ્રેરક સૂચન કરવામાં આવ્યું હતું તેમના દ્વારા. આમ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરના માણસા ખાતે મુલાકાત બેઠક યોજી હતી જ્યાં અધિકારીઓ પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિકાસના કામો થઈ રહ્યા છે અને જે થવાના છે તેની પણ સમીક્ષા કરવામાં આવી હતી. અને આવનારા 2022ની જે વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે એડી ચૂંટણીનું જોર લગાવી અને કાર્યકરો અને પદાધિકારીઓ જે છે તેમને એક પ્રેરક સૂચના પૂરી પાડવા માટે અને સાથે સાથે હકારાત્મક ઉકેલ કરવા માટે ને લોકોને સાથે રાખી સૌનો સાથ સૌનો વિકાસના સૌનો વિશ્વાસ પ્રાપ્ત કરી અને જીત પ્રાપ્ત કરવા માટેનો મૂળ મંત્ર આપવા માટે તેઓ હવે હાલમાં અરવલ્લી જિલ્લો અને એક જ દિવસમાં 2 જિલ્લાની મુલાકાત કરી હતી. અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકા ખાતે આ બેઠક યોજાઈ હતી અને બીજી બેઠક ગાંધીનગર જિલ્લાના માણસા ખાતે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું અને સમીક્ષા કરવામાં આવી હતી કે વિકાસના કામો કેટલા થયા અને જો ન થયા હોય અને લોકોના જે પ્રશ્નો છે તેનો હકારાત્મક ઉકેલ કરવા માટે પદાધિકારીઓની સાથે સાથે અધિકારીઓને પણ સૂચન કર્યું હતું. આમ ગાંધીનગર ખાતે માણસા ખાતે ભૂપેન્દ્ર પટેલ શ્રી એ બેઠક યોજી હતી અને જેમાં ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જે કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા તેમને આહ્વાન કરવામાં આવ્યું હતું કે આવનાર 2022ની જે ચૂંટણી યોજાવાની છે ત્યારે વિકાસના કાર્યોમાં સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસની ભાવનાને વધુ મજબૂત કરવા માટે તેમણે સમીક્ષા કરી હતી અને અપીલ કરી અને દરેકને પ્રેરક સૂચન પણ કર્યું હતું. આમ ગાંધીનગર ખાતે અને અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે બેઠક યોજાઈ જેમાં વહીવટીતંત્રના અધિકારીઓ પદાધિકારીઓ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળ આ બેઠક યોજાઈ હતી, જેમાં માણસા ખાતે પણ યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 2017 વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે જીત પ્રાપ્ત કરી હતી. છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય ત્યારે આ શાસનને જાળવી રાખવા માટે અને લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે અને સત્તા જાળવી રાખવા માટેના પ્રયાસના ભાગરૂપે બેઠકોના દોર શરૂ થઈ ગયા છે, જેમાં ભારતીય જનતા પાર્ટીના કમલમ ખાતે પણ આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, મુખ્ય કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને તેમને સૂચન પણ કરવામાં આવ્યું હતું સૌનો સાથ સૌનો વિશ્વાસ અને સૌનો વિકાસની સાથે સૌનો વિશ્વાસ પ્રદાન કરવા માટે પ્રેરક સૂચન પણ કર્યું હતું. આમ 2017ની જે વિધાનસભાની ચૂંટણીમાં બહુમત પ્રાપ્ત કરી ભારતીય જનતા પાર્ટી શાસન પ્રાપ્ત કર્યું હતું તેને ફરીથી જાળવી રાખવા માટેનો પ્રયાસ કરવામાં આવશે, ત્યારે ગુજરાતની જનતાએ પણ હાલ ભારતીય જનતા પાર્ટીના શાસનથી કેટલા વિકસિત થયા છે અને કેટલો વિકાસ થયો છે તેનો ક્યાસ કાઢી સમૂળગો પ્રયાસ કરશે અને આવનાર 2022માં મતદારો મતદાન થકી પોતાની સરકારની રચના કરશે. પરંતુ હાલમાં 2022ની ચૂંટણીઓને લઈને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે મુખ્યમંત્રીએ એક બેઠક યોજી હતી
અને આ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી કે છેલ્લા 5 વર્ષમાં વિકાસના કામોમાં સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો સહકાર અને સૌનો વિશ્વાસ પ્રાપ્ત થયો છે કે નથી તેની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમીક્ષા બેઠક દ્વારા આવનાર ચૂંટણીમાં કેવું પ્રદાન કરશે મતદારો અને કેવા પ્રકારના મતદારો મતદાન કરી અને ભારતીય જનતા પાર્ટીને જીતાડશે અને ભારતીય જનતા પાર્ટીનું બૂથ લેવલ સુધીનું જે કાર્યકરોનું જે સંગઠન છે તે સંગઠનને મજબૂત કરવા માટેનો પણ પ્રયાસ કરવા માટે કમલમ ખાતે જે બેઠક યોજાઈ હતી, ત્યારબાદ હવે જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ બેઠકનો દોર શરૂ કરી અને સંગઠનને મજબૂત કરાવવાનો પ્રયાસ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શ્રી આપને નજરે પડી રહ્યા છે.